મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણે આજે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાત કરી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કેવા હતા, તો જેની રગે રગમાં અને નશે નશીમાં આઝાદીનું ખૂન દોડતું હતું, જેમને બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી અને જેમને ખેડૂતોનો દેવ માફ કરીને ખેડૂતોના સરદાર તરીકે ઓળખીએ છીએ. વાલા મિત્રો, આજે એમની વાણી વિશે વાત કરું તો એમની વાણીમાં એવો ચમત્કાર હતો કે તેમની પોતાની વાણીના બળે ભારતના 562 રજવાડાઓને એકત્ર કર્યા હતા અને એટલે જ આજે આપણે અમને અખંડ ભારતના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. તે એવું કહેતા કે બીજા શું કરે છે તે સામે ન જોઉં, પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર હંમેશા મહાન બને છે. વાલા મિત્રો, એમની વાણીમાં સાહસ, વીરતા, જુસ્સો અને જોમ ભરેલા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે સરદારે કર્યો બારડોલી સત્યાગ્રહ વિષય ઉપર મારે તમને બે શબ્દો કહેવા છે. સાંભળજો મિત્રો, બારડોલી સત્યાગ્રહ વખતે અંગ્રેજ સરકારની લોકો પરની યાતના દિવસે ને દિવસે વધતી જતી હતી અને એ સમયે સરદારની વાણી અંગ્રેજ સરકારે કરેલા જુલ્મો અને અત્યાચારો સામે સાહસ અને હિંમત આપવાનું કામ કરતી હતી. તેઓ એવું કહેતા કે તમારી ઈચ્છે તમારા માર્ગમાં બાધારૂપ છે, પહેલાં તમારી આંખો ક્રોધથી લાલ થવા દો અને પછી અન્યાયનો મજબૂત હાથો વડે સામનો કરો. લોકોના કિંમતી ઢોર ઢાંખરની જપ્તી અને જપ્ત કરેલો માલ લઈ જાઓ અને જમીન ખાલસા કરવા છતાં પણ ખેડૂતોના જુસ્સો અને જમ જરા પણ નબળા પડ્યા ન હતા અને સરકાર ખેડૂતોના મનોબળને તોડવા માટે ઘાંઘીથી ઉતરી હતી અને એટલે જ સરકારે અધિકારીઓના ટોળા બારડોલીના ગામડે ગામડે ઉતાર્યા હતા. બારડોલીના લોકોને બીવડાવવા માટે સશક્ત પોલીસો તથા ઘોડેસવારોનો ટોળા ઉતાર્યા હતા. ખુદ કલેક્ટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આવા આકરા તાપમાં બારડોલીના લોકોના જુસ્સાને દબાવી દેવા માટે ગામડે ગામડે ફરતા હતા અને સરકારે એકને બદલે 3 જપ્તી અમલદારોની નિમણૂક કરી હતી અને જપ્ત કરેલો માલ લઈ જવા માટે વાહનોનો ખડકલો કરી દીધો હતો અને સરકારના આ લોકોના જુસ્સાને તોડી પાડવાની આ નીતિથી ડરવાને બદલે ઉલટાનું પોતાનું ગૌરવ સમજવું જોઈએ એવી વાતો સરદાર બધાને કરતા હતા. સરકારના આ ધમપછાડાની મજાક ઉડાવતા સરદાર કહેતા કે બારડોલીની સડક ઉપર આજે બજારથી સ્ટેશન સુધી ઘોડે સવારો ફરે છે, બંદૂકવાળા પોલીસો પણ આપણા તાલુકામાં આવ્યા છે, આવું દુર્લભમાં તમારા ભાગ્યમાં ક્યાં હતું? અને ખુદ કલેક્ટર પણ આવા ધીકતા તાપમાં બારડોલીની ભૂમિને પાવન કરી છે તે શું કે ઓછી વાત છે? જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ તાલુકાની મુલાકાત લઈ ગયા છે અને બ્રિટિશ સલ્તનતના ઇતિહાસમાં જેનો જોટો નથી એવો તમારો સાલસ તાલુકો છે, જેમાં કોઈ પણ વખતે એક પણ નોટિસ મહેસૂલ ઉઘરાણીની કાઢવી પડી ન હતી અને એવા બારડોલી તાલુકામાં 3 જપ્તી અમલદારો મોકલવા પડ્યા. તે શું કહે તમારું ઓછું ગૌરવ છે? અને જપ્ત કરેલો માલ લઈ જવા છેક સુરતથી ખાસ મોટર અને ખટારા મંગાવવા પડ્યા, તે શું તમારી ઓછી છુપા છે? તે એવું કહેતા કે તમે શરીરે ભલે દુબળા હો પણ સિંહના અને વાઘના કાળજા રાખજો. સરદારની આવી વાણી લોકોને ગમે તેવી અસહ્ય પરિસ્થિતિમાં પણ બળ પૂરું પાડતી હતી અને સરકારે કરેલા જુલ્મો સામે ટકાવી રાખતી હતી. જ્યારે સમસ્યા આવે ત્યારે ગભરાવાને બદલે ઉલટાનું સમસ્યાને ગભરાવી દેવાની સરદારની આવડત આપણે હસ્તગસ્ત કરવા જેવી છે. તેઓ એવું કહેતા કે સોમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખજો, તમને કોઈ અંદરો અંદર લડાવી ન જાય તેની સમજણ રાખજો અને આજે નહીં તો કાલે મરવાનું છે તો કૂતરાની મોતે શા માટે મરવું એ જેથી તમને સમજાઈ જશે તેથી તમારા મનમાંથી ડર નીકળી જશે. મિત્રો, આ પ્રસંગ ઉપરથી આપણે એટલું જ શીખવું જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, એનાથી ડરવાને બદલે ઉલટું સાહસ અને હિંમત રાખીને તેનો સામનો કરવો જોઈએ. મિત્રો, છેલ્લે એક તેમની પંક્તિ સંભળાવીને પૂરું કરીશ. ત્યારે ચારે બાજુથી ગમે તેટલી મુશ્કેલીઓ આવી પડે, ચારે બાજુથી ગમે તેટલી મુશ્કેલીઓ આવી પડે, અમે લમણે હાથ દઈને બેસતા નથી. જો મુશ્કેલીનો જડ દઈને ઉકેલ ન થાય તો ઈશ્વર કે ભાગ્યનો દોષ દેતા નથી. અસ્તુ. જય સરદાર, જય ભારત.